गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फ्रेंड्स, तमे जानो छो आपरो भारत देश उत्सव प्रिय छे, एटले के तमे जानता ज हसो के आपरा देश मां केटला बधा तहेवारो मनावामां आवे छे ने। हां, जेम के दिवाळी, रक्षाबंधन, नवरात्रि, गणेश उत्सव, जन्माष्टमी, ईद, नाताल, आवा तो घणा बधा तहेवारो आपरा देश मां उजववामां आवे छे, बराबर ने। फ्रेंड्स, आपरा देश मां अलग अलग जातिना, धर्मना, तेमज अलग अलग भाषा बोलता घणा बधा लोको वसे छे। आ बधा लोको पोतपोताना धर्म अनुसार बधा तहेवारोनी उजवणी करे छे। पण फ्रेंड्स, तमे मने कहेशो के एवा कया तहेवार छे के जेनी उजवणी आखा देशना बधा ज लोको द्वारा करवामां आवे छे? बोलो। हां, આપણા રાષ્ટ્રીય તહેવારો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આપણે આ 15મી ઓગસ્ટના દિવસે શાનો તહેવાર ઉજવીએ છીએ? બોલો। હા, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો, તેથી આપણે આ દિવસને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ, આઝાદીનો તહેવાર, બરાબર ને? ફ્રેન્ડ્સ, તો હવે મને કોઈ કહેશો કે આ 26મી જાન્યુઆરીના દિવસે આપણે કયો તહેવાર ઉજવીએ છીએ? બોલો। હા, પ્રજાસત્તાક દિવસ, બરાબર ને? તો આ પ્રજાસત્તાક દિવસ એટલે શું? બોલો, કોઈ કહેશો? જુઓ, પ્રજા અને સત્તાક, પ્રજા એટલે કે લોકો અને સત્તા એટલે કે રાજ, આ દિવસે આપણા દેશમાં આપણા લોકોનું રાજ સ્થાપિત થયેલું, તેથી આપણે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ। હવે આ આપણા દેશમાં આપણા લોકોનું રાજ એટલે શું? તો ફ્રેન્ડ્સ, આપણા દેશમાં પહેલા અંગ્રેજો રાજ કરતા હતા, બરાબર ને? એટલે આ લોકો આપણા દેશને તેમના નિયમ મુજબ ચલાવતા હતા, તેમનો ફાયદો થાય તે રીતના બધા નિયમો કાયદા એમણે ઘડેલા હતા। હવે જ્યારે આ અંગ્રેજોને આપણે આપણા દેશમાંથી ભગાવી દીધા, બરાબર, ત્યારે હવે આપણા દેશમાં આપણે રાજ કરવાના હતા, તો આ આપણે જ્યારે રાજ કરવું હોય તો આપણે પણ આવા કોઈક નિયમ, કાનૂન, કાયદા બનાવવા પડે? બોલો। ચલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। જેમ કે આપણી સ્કૂલ છે, બરાબર, આપણી સ્કૂલમાં તમે જાણતા જ હશો કે કેટલાક નિયમો છે કે ભાઈ આટલા વાગે એટલે સ્કૂલ શરૂ થઈ જાય, આટલા વાગે એટલે પ્રાર્થનામાં બેસી જવાનું હોય, આખો દિવસનું ટાઈમ ટેબલ ફિક્સ કરેલું હોય કે આટલા વાગે જ રિસેસ પડશે, દરેક વિદ્યાર્થી રિસેસમાં જ નાસ્તો કરી શકશે, બરાબર ને? પણ વિચારો કે આવું ટાઈમ ટેબલ નહીં બનાવેલું હોય, આવા કોઈ નિયમો નહીં બનાવેલા હોય તો શું થાય? જેને જયારે ઈચ્છા થાય ત્યારે સ્કૂલ પર આવે, જેને જયારે ઈચ્છા થાય ત્યારે ઘરે ચાલ્યું જાય, જેને ગમે ત્યારે ઈચ્છા થાય કે નાસ્તો કરવો છે ને નાસ્તો કરવા બેસી જાય, તો આવું બધું જયારે ચાલે ત્યારે આપણે સારાએ જે કામ માટે આવીએ છીએ, બરાબર ને? આપણે કયા કામ માટે સારામાં આવીએ છીએ? હા, શિક્ષણ મેળવવા માટે, નવું નવું શીખવા માટે। તો એમાં બધી ગેરવ્યવસ્થા સર્જાય, આપણે સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકીએ નહીં, એટલે સારાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે કેટલાક નિયમો બનાવેલા હોય, બરાબર ને? તો એવી જ રીતે જ્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે આપણા દેશમાં કરોડો લોકો વસતા હતા, એમની જાતિ, એમનો ધર્મ, એમની વાણી બધાની અલગ અલગ હતી। હવે આટલા બધા લોકોને સાથે રાખવા હોય, એમની સાથે તાલમેલ મેળવવો હોય, તેમની પ્રગતિ કરવી હોય, તો એના માટે કેટલાક નિયમો હોવા જરૂરી છે। હા, તો ફ્રેન્ડ્સ, જયારે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી લગભગ 2 વર્ષ ઉપરનો સમય ગયો, અને એ સમય દરમિયાન આપણા દેશને ચલાવવા માટે કેટલાક કાયદા, નિયમો, કાનૂનો બનાવવામાં આવ્યા। હવે આ કાયદા નિયમો બનાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી। આ સમિતિમાં લગભગ 300 થી 400 વ્યક્તિ હતા કે જે આપણા દેશના અલગ અલગ રાજ્યમાંથી આવતા હતા। તેમણે પોતપોતાના રાજ્યોની સ્થિતિને આધારે રજૂઆત કરી અને વિચાર વિમર્શ કરીને કેટલાક નિયમો તૈયાર થયા,
અને એના આધારે આપણા દેશમાં આપણું રાજ્ય ચાલુ થયું. હવે આ સમિતિમાં ઘણા બધા લોકો હતા. ફ્રેન્ડ્સ, જેવી રીતે તમને જૂથમાં કામ કરવા માટે ટીચર સોંપે છે ત્યારે તમારા ગ્રુપમાં એક વ્યક્તિને લીડર બનાવવામાં આવે છે, આવે છે ને? હા, જેવી રીતે ક્લાસમાં મોનિટર બનાવવામાં આવે છે કે જે એની નીચે જે બધા વ્યક્તિઓ છે તેની પાસે સારી રીતે કામ કરાવી શકે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો એવી જ રીતે જયારે આ સમિતિ તૈયાર કરવામાં આવી કે જે આપણા દેશનો વહીવટ સારી રીતે ચાલે તેના માટેના કેટલાક નિયમો બનાવે, તો એના અધ્યક્ષ તરીકે એટલે કે તેના લીડર તરીકે એક વ્યક્તિને નિમવામાં આવ્યા. હવે આ વ્યક્તિ કોણ હતા એ તમને ખબર છે? બોલો. જો અહીં હું એક ફોટો બતાવું છું, દેખાય છે? તમે ઓળખો છો અમને? ફ્રેન્ડ્સ, તમે આમનો ફોટો અને ગાંધીજીનો ફોટો ઘણી બધી સરકારી કચેરીમાં જોયો હશે, તો કઈક યાદ આવે છે? ફ્રેન્ડ્સ, આ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જે આ સમિતિના અધ્યક્ષ સ્થાને હતા. ફ્રેન્ડ્સ, આ સમિતિએ આપણા દેશના વહીવટ માટે જે નિયમો અને કાનૂનોને તૈયાર કર્યા તેને બંધારણ કહેવામાં આવે છે. આ સમિતિએ બંધારણ રજૂ કર્યું અને આ બંધારણ સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે આ બંધારણ ઘડવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો. ફ્રેન્ડ્સ, આ બાબા સાહેબ આંબેડકર કે જે આ બંધારણ સમિતિના અધ્યક્ષ હતા તેને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેન્ડ્સ, હવે તમને વિચાર આવતો હશે કે આ બાબા સાહેબ કેવી રીતે આ સમિતિના અધ્યક્ષ બની ગયા હશે, આવતો હશે ને? તો ફ્રેન્ડ્સ, આ બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે અને તેમણે કરેલા કાર્ય વિશે આપણા પાઠ્યપુસ્તકમાં એક પાઠ આપવામાં આવ્યો છે, તો ચાલો આપણે આ પાઠ જોઈએ, એટલે આપને ખબર પડશે કે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા કોણ અને તેમણે કયા કયા કાર્યો કર્યા હતા. તો ચાલો જોઈએ પાટેલ ભારત રત્ન ડોક્ટર આંબેડકર. વિદ્યાર્થી મિત્રો, 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ રજૂ કરવામાં આવ્યું, તેથી આપણે તેને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. તો આ બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર આંબેડકર વિશે આપણે આ પાઠમાં રજૂ થયેલી વિગતોની જાણકારી મેળવીએ. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. ફ્રેન્ડ્સ, આ ઘણા વર્ષો પહેલાંની વાત છે જ્યારે આપણો દેશ ગુલામ હતો. તો જોઈએ આગળ શું કહે છે. 6 વર્ષની કુંબળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. અહીં એક બાળકની વાત કરવામાં આવે છે જે માત્ર 6 જ વર્ષનો હતો અને ત્યારે તેની માતા મૃત્યુ પામે છે. એના પિતા રામજીભાઈ લશ્કરી સારામાં શિક્ષક છે. હવે જે આ બાળક છે તેના પિતા, જેમનું નામ છે રામજીભાઈ, તે એક લશ્કરી સ્કૂલમાં એટલે કે સૈનિકોની શાળામાં શિક્ષક છે. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વારમાં પિતા હાથ પસવાડી રહ્યા છે. અહીં જે બાળકની માતા મૃત્યુ પામી છે તે બાળકના પિતા તેના માથામાં હાથ ફેરવી રહ્યા છે. ચારેય દિશાઓમાં એમણે જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. આ નાનકડા બાળકની માતા મૃત્યુ પામી છે ત્યારે આ બાળકના પિતા ખૂબ જ દુઃખી થયા છે અને તેના કારણે તેમને બધી બાજુ જાણે જીવનમાં અંધકાર છવાઈ ગયો હોય તેવું લાગે છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? આ જે બાળક હતું તે નાનું હતું અને નાની ઉંમરમાં જ એણે માતા ગુમાવી, ત્યારે એના પિતાના મનમાં જાત જાતના પ્રશ્નો આવે છે કે આટલા નાના બાળકને હું સંભાળી શકીશ? એની માતાનું સ્થાન એટલે કે માતા જેવી કાળજી હું એને રાખી શકીશ? અહીં માતા વગરના બાળકને કેવી રીતે એનું કાળજીપૂર્વક લાલન પાલન કરવું, તેને ઉછેરવો, તેની ચિંતામાં તેના પિતા દેખાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ માતા વગરના 6 વર્ષના બાળકનો ઉછેર શું તેના પિતા સારી રીતે કરી શકશે તે હવે આપણે આવતા અંકમાં જોઈશું. તો ફરી મળીશું, આવજો.